5ની ગાઈડલાઇન જાહેર કરી 15 ઓક્ટોબરથી સિનેમાઘરો 50% ક્ષમતા સાથે ખોલી શકાશે. 15 ઓક્ટોબરથી મનોરંજન પાર્ક પણ ખુલી જશે. શાળાઓ ખોલવી કે નહીં તે અંગે આખરી નિર્ણય રાજ્ય સરકારના હાથમાં રહેશે. નવરાત્રીમાં શેરી ગરબાને મંજૂરી મળી શકે જો કે તેમાં પણ અંતિમ નિર્ણય તો રાજ્ય સરકાર કરશે. દેશમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને હવે 62,80,000 પાર પહોંચી ગયો છે. 24 કલાકમાં 80,472 નવા કેસ અને 1,180ના મૃત્યુ થયા. દેશમાં મૃત્યુઆંક વધી 97,555 પહોંચ્યો. કલાકમાં 86,428 દર્દી સ્વસ્થ થયા. અત્યાર સુધીમાં 52,00,000થી વધુ લોકો સાજા થયા. દેશમાં હજુ પણ 9,43,000 કેસ એક્ટિવ. રિકવરી રેટ 83.33%. દેશમાં કોરોનાનો આંકડો 63,00,000 નજીક પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, સીરો સર્વેના બીજા રિપોર્ટ પ્રમાણે દેશના ઘણા લોકો હજુ કોરોનાની ઝપેટમાં આવી શકે. આઈસીએમઆરના નિર્દેશકે કહ્યું, ઓગસ્ટ સુધીમાં 10 વર્ષથી વધુ ઉંમરનો દર 15મો વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે. સીરો સર્વેથી જાણવા મળ્યું કે દેશની ઘણી મોટી વસ્તી પર હજુ કોરોનાની સંક્રમણ થવાનો ભય છે. મુંબઈમાં કોરોના વાયરસનો સતત કહેર વધી રહ્યો છે અને કહેરની વચ્ચે ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલી એનસીબીની ટીમ પણ કોરોનાની ઝપેટમાં આવી. એનસીબી ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા. આ સાથે તપાસ અટકી ન પડે તે માટે અમદાવાદ, ઇન્દોર, ચેન્નઈથી વધારાની ટીમ બોલાવવામાં આવી. દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રતિસિંહ અને સારા અલી ખાનને પણ ટેસ્ટ કરાવવાનું કહેવાયું છે. કોરોનાને પગલે ધામધૂમથી ઉજવાતા તહેવારોની રોનક છીનવાઈ ગઈ છે. મહારાષ્ટ્ર સરકારે નવરાત્રી, દુર્ગાપૂજા, દશેરાની ઉજવણી સાદગીથી ઉજવવાના દિશાનિર્દેશ આપ્યા, જેમાં ભીડ એકઠી થાય તેવા તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો, દાંડિયા, ગરબાની ઉજવણી ન કરવા મંડળોને સૂચના આપવામાં આવી. સાર્વજનિક પંડાલોમાં 5 ફૂટ સુધીની માતાજીની મૂર્તિની સ્થાપના કરી શકાશે. દશેરાના તહેવારના પણ રાવણ દહનનો કાર્યક્રમ ઓનલાઈન જ માણવો પડશે. દુષ્કર્મ પીડિતાના પરિવાર સાથે મુખ્યપ્રધાન યોગીએ વિડીયો કોલિંગથી કરી વાત. સરકારે પરિવારજનોને 25,00,000 સહાયનું એલાન કર્યું. સાથે પરિવારના એક વ્યક્તિને સરકાર અને સુરા યોજના હેઠળ હાથરસમાં જ એક ઘર આપવાની જાહેરાત કરવામાં આવી. બીજી તરફ અંતિમ સંસ્કારને લઈને એડીજીપીએ કહ્યું, પરિવારજનોની સંમતિ બાદ જ પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પીડિતાની ડેડ બોડી પણ ખરાબ થઈ રહી હતી. હાથરસ ગેંગરેપ કેસમાં વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન યોગી સાથે કરી વાત. કહ્યું, ગુનેગારો સામે કડક કાર્યવાહીના આપ્યા નિર્દેશ. મુખ્યપ્રધાન યોગીને કેસની તપાસ માટે એસઆઈટી રચના કરી છે. આ ટીમ 7 દિવસમાં રિપોર્ટ સરકારને સોંપશે. ટીમની આગેવાની રાજ્યના ગૃહ સચિવને સોંપવામાં આવી. તેમજ સીએમ યોગીએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા કહ્યું. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 4 આરોપીની ધરપકડ કરી તમામ પર બળાત્કાર અને હત્યાનો આરોપ લગાવાયો છે. પોલીસે બળાત્કારનો શિકાર બનેલી પીડિતના અંતિમ સંસ્કાર કરી દીધા. પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસે તેમની ઈચ્છા વિરુદ્ધ દીકરીની રાત્રે 3:45 વાગે અંતિમ સંસ્કાર કર્યા. પ્રિયંકા ગાંધીએ કહ્યું, જ્યારે તે જીવતી હતી ત્યારે સરકારે તેને સુરક્ષા ન આપી. યોગી આદિત્યનાથ રાજીનામું આપે. રાહુલ ગાંધી કહ્યું, આ દલિત બેટીને જીવતે જીવ તો ઠીક, મર્યા પછી પણ ન્યાય ન મળ્યો. ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત પોતાની શક્તિઓને મજબૂત કરવામાં વ્યસ્ત છે. આ શ્રેણીમાં આગળ વધતા દેશને મોટી સફળતા મળી છે. ભારતે 400 કિલોમીટરની નવી આવૃત્તિવાળી સુધારેલી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઇલ હાલમાં દુનિયાની સૌથી ઝડપી ક્રુઝ મિસાઇલ. ડીઆરડીઓએ કહ્યું કે આ પરીક્ષણ સંસ્થાના PJ-10 પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું છે.